can we get here? Dhoran 10, Vishay Hindi, Part 8, Sudha Murthy, Bhag Biju. હવે આગળના પીરિયડમાં જે છે એ આપણે સુધા મૂર્તિ એના વિશે થોડી ઘણી વાત કરી ગયા કે ભાઈ સુધા મૂર્તિ એક તેજસ્વીની વિદ્યાર્થીની મેઘાવી વિદ્યાર્થીની છે. પોતે જે છે એ પોતાનો અભ્યાસ કોમ્પ્યુટર વિભાગનો અભ્યાસ પૂર્ણ કરી અને હોસ્ટેલ તરફ આગળ વધે છે અને એ દરમિયાન એ પોતે છે વિજ્ઞાપન ઉપર એની નજર પડે છે જે વાંચે છે અને એમાં જે નીચેનું વાક્ય લખેલું છે કે સ્ત્રીઓ આવેદન નહીં કરી શકે આ વાત છે અને વડે ઉતરતી નથી. હવે પોતે છે એ આનો વિરોધ કરવાનું ઠાન લે છે. હવે પોતે છે એનો વિરોધ કરશે એવું નક્કી કરે છે. અહીંયાથી આજે આપણે આગળ જોઈએ કે ઉસને અપની ડાયરીમાં આવશ્યક સૂચનાએ લખી ઓર તેજીસી હોસ્ટેલ કી ઓર ચલી. પોતે જે છે એ એની ડાયરીમાં અગત્યની જે સૂચનાઓ લખી અને હોસ્ટેલ તરફ આગળ વધે છે. ઉસને નિશ્ચય કિયા કે વહ ટેલકો કી કંપની મેં સર્વોચ્ચ અધિકારી કો સૂચિત કરેગી કે ઉનકી કંપની ઇસ પ્રકાર કા અન્યાય કર રહી હૈ. ઉસે ઉચ્ચ સર્વોચ્ચ અધિકાર કા નામ માલૂમ નહીં થા, કેવલ ઇતના પતા થા કે ટાટા સમૂહ કે પ્રમુખ જે આર ડી વે સુકે છે કે ભાઈ અમુક સૂચનાઓ પોતે ડાયરીમાં લખીને હોસ્ટેલ તરફ આગળ વધે છે અને નક્કી કરે છે કે ભાઈ પોતે જે છે સર્વોચ્ચ અધિકારી ટેલકો કંપનીના જે ઉચ્ચ અધિકારી છે એને આના વિશે ફરિયાદ કરશે. આ અન્યાય છે એ પોતે સહન કરશે નહીં. એને આ કંપનીના જે માલિક અથવા તો ઉચ્ચ અધિકારી કોણ છે એનું નામ તો ખબર નથી, પણ પોતે માત્ર એટલું જાણે છે કે કોઈ જે આર ડી ટાટા છે. ઉસને એક પોસ્ટકાર્ડ લિયા ઓર જે આર ડી ટાટા કો સંબોધિત કરતે હુએ લિખા આપને ભારત મેં લોહા ઇસ્પાત રાસાયણિક પદાર્થ કપડા મશીનો કે બડે બડે ઉદ્યોગ લગાય હુએ હૈ. હવે પોતે છે એક હોસ્ટેલે જઈ અને એક સરસ મજાનું પોસ્ટકાર્ડ હાથમાં લઈ અને લખવાની શરૂઆત કરે છે. માં લખે છે કે આ તમે ટાટા જે છે આર ડી ટાટાને પોતે છે સંબોધન કરીને લખે છે કે તમે ભારતને ઘણું બધું આપ્યું છે. લોખંડનો ઉત્પાદન, રાસાયણિક પદાર્થ, કપડાં, મશીનો જેવા મોટા મોટા ઉદ્યોગો છે એની સ્થાપના કરેલી જોવા મળે છે. ભારતીય વિજ્ઞાપન સંસ્થાન કી સ્થાપના મેં બઢ ચઢકર આપકા યોગદાન રહ્યા હૈ. ભારતમાં વાત કરીએ તો તમારું બહુ મોટું યોગદાન રહેલું છે. સૌભાગ્ય સે મેં ભી ઉસી સંસ્થાન મેં પઢા રહ્યા હું અને હું પણ મારી ખુશનસીબી સમજુ છું કે તમારી જે સંસ્થામાં હું પણ અભ્યાસ કરું છું. મેં હેરાન હું કે ટેલકો જેસી કંપની સ્ત્રી પુરુષ મેં કે બીચ ઇતના ફેરફાર કર સકતી હૈ. હું હેરાન છું કે ભાઈ ટાટા ટેલકો જે આટલી મોટી કંપની સંસ્થા જે છે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે આટલો બધો ભેદભાવ છે રાખે છે. 10 દિન મેં કંપનીને ઉસે તે તાર ભેજા કંપની કે ખર્ચે પર પુણા શહેર મેં સાક્ષાત્કાર તે લીએ ઉપસ્થિત. હવે એને જે છે પોસ્ટકાર્ડ લખે છે તો 10 દિવસની અંદરમાં એને પાછું પોસ્ટકાર્ડ છે મળે છે કે એને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. આવશ્યક તૈયારીઓ કે સાથ વહ લડકી ના પહોંચી તે છે એ જરૂરિયાત મુજબની તૈયારીઓ કરી અને ઉના છે એ પહોંચી જાય છે સાક્ષાત્કાર આરંભ. અને હવે એ ઇન્ટરવ્યૂ મુલાકાતનો સમય છે એની શરૂઆત થાય છે. કાફી તકનીકી પ્રશ્ન પૂછી ગઈ જેમકે વસાઈ સહી ઉત્તર દીધી ગઈ. હવે એને ઘણા બધા જે છે એ તકનીકીને લગતા જે પ્રશ્નો છે પૂછવામાં આવે અને પોતે છે એ સાચા સાચા જવાબ છે એ આપે છે. તભી એક બુઝુર્ગ સજ્જનને સ્નેહની વાણીને કહા તું જાણતી હો કે હમને મહિલા ઉપર આવેદન ન ભેજે ક્યું લિખા થા. હવે કોઈ મોટી ઉંમરની એક વ્યક્તિ છે એને પ્રેમથી પૂછે છે કે અમે શા માટે આ જ નીચેનું વાક્ય છે એ લખ્યું તું જાણે છે? ક્યુંકિ યહાં ફેક્ટરીમાં મુખ્ય કાર્યસ્થળ પર કિસી મહિલા કી નિયુક્તિ નહીં હોતી. શું કહે છે કે કારખાનામાં સ્ત્રીઓની અહીંયા જે સ્થળ ઉપર અત્યારે જગ્યા છે એ સ્થળ ઉપર સ્ત્રી છે એને અમે નિયુક્ત કરતા નથી. તુમ્હારી જેસી મેઘાવી લડકીઓ કો અનુસંધાન શાળાઓ મેં જાકર કાર્ય કરના ચાહીએ. તમારા જેવી તેજસ્વી સ્ત્રીઓની નોકરી કરવાનો હક છે, કામ કરવાનો હક છે, પણ જાંચ પડતાલ ખોજ જે પ્રયોગશાળાઓ છે એમાં એ કામ કરી શકે એમ છે. લેકિન હવે કહીં સે તો શરૂઆત કરવી હોય. હા, હવે એ સ્ત્રી શું કહે છે, છોકરી શું કહે છે કે ભાઈ હા તમે આજ સુધી કોઈ સ્ત્રીને નિયુક્ત નથી કરી પણ ક્યાંકથી આપણે શરૂઆત તો કરવી જોશે ને.
नहीं तो कभी भी कोई महिला आपकी फैक्ट्री में कार्य नहीं कर पाएगी। नहीं जो तुम्हें आउ नहीं करो तो तुम्हारी फैक्ट्री में क्या कोई स्त्री काम कर सकते नहीं। उसने दृढ़ साहस ने एकदम मजबूती साथ बात कही। एक लंबे साक्षात्कार के बाद अंत में उस वृद्ध सज्जन ने मुस्कुराते हुए कहा, ठीक है, यह शुरुआत तुमसे ही की जाती है, बधाई। ने अबे ऐसी मोटी उम्र की व्यक्ति छे एक ये छे कि काई वांधो नहीं, तू के छे तो आपड़े क्या शुरुआत करवानी हुए तो ये शुरुआत छे ये आपड़े तारा थी करसु અને એને એ નિયુક્ત એ પદ માટે નિયુક્ત કરવામાં આવે છે અને એ જ મોટી વ્યક્તિ જે છે એને અભિનંદન પાઠવે છે, બધાઈઓ। એક ટાટા મે એન્જિનિયર કે પદ પર નિયુક્ત યહ પ્રથમ મહિલા એન્જિનિયર છે સુધા કુલકર્ણી। હવે આ ટાટા કંપનીમાં પ્રથમ એન્જિનિયર પદ તરીકે સ્થાપિત કરવામાં આવેલી આ પ્રથમ સ્ત્રી હતી અને કોણ આ મેધાવી છે વિદ્યાર્થીની છે એ બીજું કઈ નહીં પણ કોણ છે તો કે સુધા કુલકર્ણી। અહીંયા જે આપણું નામ છે સુધા મૂર્તિ એ બીજું કોઈ નહીં પણ આ સુધા મૂર્તિ છે। તે સુધા કુલકર્ણી કા વિવાહ ટેલિકોમ હી કાર્યક્રમ શ્રી નારાયણ મૂર્તિ કે સાથ હુઆ। હવે પોતે જે છે વિવાહ પહેલા સુધા મૂર્તિ હતી એના પહેલા લગ્ન પહેલા પોતે છે સુધા કુલકર્ણી હતી। હવે એના લગ્ન જે છે એની સાથે કામ કરતા નારાયણ મૂર્તિની સાથે થાય છે એટલે સુધા કુલકર્ણીમાંથી એ કોણ બની જાય છે તો કે સુધા મૂર્તિ બની જાય છે। 8 વર્ષ તક તેલુગુ કોની સેવાએ દેને કે બાદ સન 1982 મેં ઉન્હોને અપને પદ સે ત્યાગપત્ર દે દિયા। બેંગલુરુ મેં અપને પતિ શ્રી નારાયણ પતિ કે સાથ ઇન્ફોસિસ કંપની ખુલી અને પોતે છે આ પદ ઉપર ટેલકો યાની કે ટાટા કંપનીમાં પોતાના 8 વર્ષ છે લગનપૂર્વક કામ છે કરે છે અને 1982 માં પોતે છે અહીંયા રાજીનામું આપે છે અને એના પતિ નારાયણ મૂર્તિની સાથે મળી અને બેંગલોર ખાતે નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ બંને મળી અને એક નવી જ કંપની છે એ ખોલે છે અને જેનું નામ રાખવામાં આવે છે ઇન્ફોસ કંપની, ઇન્ફોસિસ કંપની। दोनों की मेहनत और लगन से इंफोसिस ने दिन दुनी रात चुवनी उन्नति की। हमें बे जना मणि ने इतलो बधु काम करे छे इतली बधी मेहनत करे छे के कंपनी छे ए खूब विकसित थाय छे खूब आगळ वधे छे। सुधा मूर्ति 1996 में इंफोसिस फाउंडेशन की चेयरपर्सन बनी अने 1996 मां पोते छे ए आ इंफोसिस फाउंडेशन ની ચેરમેન બને છે। इस फाउंडेशन में माध्यम से वे सामाजिक विकास के अनेक कार्य कर रहे थे અને આ ઇન્ફોસિસ ફાઉન્ડેશન કંપની દ્વારા પોતે જે છે સમાજના સારા એવા કાર્યો છે એ કરી શકે છે। ઉન્હોને કર્ણાટક રાજ્ય કે સભી સરકારી સ્કૂલો મે એક એક કમ્પ્યુટર લાઇબ્રેરી કી યોજના બનાઈ ઉસે કાર્ય દિયા અને પોતે જે છે એ કર્ણાટક રાજ્યમાં દરેક જે સરકારી સ્કૂલો છે એમાં કમ્પ્યુટરો અને લાઇબ્રેરી જે છે એ યોગદાન છે પોતે આપે છે અને પોતે જે સમાજ સેવામાં હવે પોતા પાસે ઘણું બધું થઈ ગયું છે એટલે હવે પોતે છે સમાજ સેવા તરફ આગળ વધે છે કે ભાઈ સમાજમાં એને જે મળ્યું છે એ બીજા પણ મેળવી શકે, જેને ખરેખર જરૂરિયાત છે એ એનો ઉપયોગ કરી શકે। આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, આગળનું જે છે એ આગળના પીરિયડમાં